नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विषय अंग्रेजी एमा यूनिट टू अ शिप केन वॉक। तो अगाउना वीडियो में आपणे एक्टिविटी 5D सुधीनो अभ्यास कर्यो हतो, आजे आपणे एक्टिविटी 5E एंड 5F नो अभ्यास करीशुं। टेक्स्टबुक पेज नंबर 20। હવે સૌપ્રથમ એક્ટિવિટી 5E સમજીએ। હવે એમાં શું કીધું છે, રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાયન, એટલે કે ઊંટ અથવા ઓર એટલે અથવા, ઊંટ અથવા સિંહ પર ફકરો લખો, એટલે કે ઊંટ અથવા સિંહ બેમાંથી ગમે તે એક પ્રાણી વિશેનો આપણે પેરેગ્રાફ એટલે કે ફકરો લખવાનો છે, જે અહીંયા મેં લખેલો છે। હવે એમાં સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે સમજવાની, તો ધ લાયન લીવ્સ ઇન અ ફોરેસ્ટ, એટલે કે સિંહ જંગલમાં રહે છે। ઇટ ઇઝ કોલ્ડ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, એટલે કે તેને જંગલનો રાજા કહેવામાં આવે છે। કોને જંગલનો રાજા કહેવામાં આવે છે, તો કે સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે। ધ લાયન હેઝ પેડેડ ફીટ, એટલે કે સિંહને ગાદીવાળા પગ હોય છે। સો થોર્ન્સ ડુ નોટ પ્રિક ધેમ, તેથી કાંટા તેના પગને ખૂંચતા નથી, અથવા તો કાંટા તેને ખૂંચતા નથી। એના પછી આપેલું છે, ઇટ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ, એટલે કે તે જંગલમાં, ઇન ધ ફોરેસ્ટ એટલે જંગલમાં, તે જંગલમાં 80 કિલોમીટર દોડી શકે છે। રન એટલે દોડવું, 80 કિલોમીટર્સ એટલે 80 કિલોમીટર દોડી શકે છે। ધ લાયન નીડ્સ ફૂડ એન્ડ વોટર એવરી ડે, એટલે કે સિંહને એવરી ડે એટલે દરરોજ, ફૂડ એટલે ખોરાક અને વોટર એટલે પાણી, સિંહને દરરોજ ખોરાક અને પાણી જોઈએ છે, ખોરાક અને પાણીની જરૂર હોય છે। એક્ટિવિટી 5E અહીંયા કમ્પ્લીટ થઈ છે। એક્ટિવિટી 5F વર્ક ઇન પેર, એટલે કે જોડીમાં કામ કરો। આન્સર ધ ક્વેશ્ચન્સ વિથ યસ ઓર નો, એટલે કે અહીંયા જે પ્રશ્નોના જવાબ આપ્યા છે એ હા અથવા નામાં આપો, એના જવાબ હા અથવા નામાં આપવાના છે। હવે ફર્સ્ટ ક્વેશ્ચન છે, કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન સ્ટમક, એટલે કે શું ઊંટ તેના પેટમાં ખોરાકનો સંગ્રહ કરી શકે છે, તો કે ના, ઊંટ એના ખોરાકમાં, એના ઊંટ છે એના પેટમાં ખોરાકનો સંગ્રહ કરી શકતો નથી। તો ઊંટ છે એ ક્યાં સંગ્રહ કરે છે, તો કે એની ખૂંધમાં એટલે કે એને હમ્પમાં, એટલે આ ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આવશે નો। સેકન્ડ ક્વેશ્ચન છે, કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ, એટલે કે શું ઊંટ ગરમ રેતી ઉપર સરળતાથી ચાલી શકે છે, ઇઝીલી એટલે સરળતાથી, અને વોક એટલે ચાલવું, અને હોટ સેન્ડ એટલે ગરમ રેતી, ઊંટ છે ગરમ રેતી ઉપર સરળતાથી ચાલી શકે છે, તો કે હા ચાલી શકે છે। શું કામ, કારણ કે એના પગ છે એ જાડા અને ગાદીવાળા હોય છે, એટલે સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આવશે યસ। થર્ડ ક્વેશ્ચન છે, આર દેર થોર્નની બુશીસ ઇન ધ ડેઝર્ટ, એટલે કે શું ત્યાં રણમાં કાંટાળા ઝાડવાઓ હોય છે, તો કે હા રણમાં કાંટાળા ઝાડવાઓ હોય છે, એટલે થર્ડ ક્વેશ્ચનનો આન્સર આવશે યસ। ફોર્થ ક્વેશ્ચન, કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ, એટલે કે શું સિંહ એક સમયે 200 બોટલ પાણી પી શકે છે। અહીંયા કેની વાત કરવામાં આવી છે, લાયનની, એટલે કે સિંહ છે એ એક સાથે પાણી 200 બોટલ પી શકે નહીં, કેમલ છે એ એક સાથે 200 બોટલ પાણી પી શકે છે, પણ અહીંયા કેની વાત કરવામાં આવી છે, લાયનની, એટલે ક્વેશ્ચનનો આન્સર આવશે નો, કે ના સિંહ એક સાથે 200 બોટલ પાણી પી શકતું નથી। લાસ્ટ ક્વેશ્ચન, ઇઝ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ, એટલે કે શું ઊંટ છે એ સિંહ સાથે જવા માટે, ઊંટ સાથે જવા માટે સિંહ તૈયાર છે, એટલે કે સિંહને ઊંટ સાથે રણમાં જવું છે, તો કે ના, કારણ કે તે લાંબા સમય સુધી પાણી અને ખોરાક વિના ચલાવી શકતું નથી, એટલે ફિફ્થ ક્વેશ્ચનનો આન્સર આવશે કે નો, સિંહ છે એ ઊંટ સાથે રણમાં જવા તૈયાર નથી। તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 5F અહીંયા કમ્પ્લીટ થઈ છે।